જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક સમ તમને પ્રેક્ટિસ માટે આપેલો હતો, એનું સોલ્યુશન હું આજે તમને મોકલાવી દઈશ, એટલે જરાક ચેક કરી લેજો. હવે આપણે આગળ આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર જોઈ ગયા હતા કે પાર્ટનર્સના અકાઉન્ટ્સ રાખવાની બે મેથડ છે, ફિક્સ કેપિટલ મેથડ એન્ડ ફ્લક્ચ્યુએશન કેપિટલ મેથડ, એટલે કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. બરાબર, જ્યારે આપણને કેવી રીતે ખબર પડશે કે ફ્લક્ચ્યુએશન મેથડ છે કે ફિક્સ કેપિટલ મેથડ છે? તો ફર્સ્ટ ચેપ્ટરની અંદર તમને કીધેલું હતું કે જ્યારે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ, એટલે પાર્ટનર્સના કરંટ અકાઉન્ટના બેલેન્સ જ્યારે મેન્શન કરેલા હોય ત્યારે ફ્લક્ચ્યુએશન કેપિટલ મેથડ, કરંટ બેલેન્સ નહીં આપેલા હોય ત્યારે ફિક્સ કેપિટલ મેથડ. બરાબર, ફિક્સ કેપિટલ મેથડ હોય તો તેમાં આપણે કેપિટલ, ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ડ્રોઈંગ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, સેલરી, કમિશન, આ બધું આપણે સામે લખીએ કેપિટલ અકાઉન્ટમાં. અને ફ્લક્ચ્યુએશન કેપિટલ મેથડ હોય એટલે કે કરંટ અકાઉન્ટ આપેલું હોય તો આપણે બધી ઇન્ફોર્મેશન, કેપિટલ સિવાયની બધી જે ઇન્ફોર્મેશન છે આપણે ક્યાં નાખીએ? કરંટ અકાઉન્ટમાં. બરાબર, સેમ એ રીતનું જ આવશે. જોઈએ આપણે પેજ નંબર 48, ઇલ્યુસ્ટ્રેશન નંબર 2. The following is the trial balance as at 31st March 17 of Jay and Vijay. Prepare revised trading account, profit and loss account, current account and balance sheet with consideration of necessary adjustment. Trial balance, capital account Jay 80,000, Vijay 60,000, current account Jay 20,000 credit balance and Vijay 5,000 debit balance, closing stock 27,300, trading account credit balance 30,900, cash on hand 280, current account with bank 7,000, fixed deposit with bank 40,000, debtors 18,400, salary 18,500, freehold land 60,000, plant and machine 20,000, furniture and fixtures 5,000, factory on lease, lease will be ended on 31st March 2021 30,000, loan of partner Vijay on 1st October 16, 30,000. Discount reserve on debtors 380. Bad debt reserve 1,000. Insurance premium 1,000. Printing and stationery 600. Creditors 12,000. Bad debt 200. Advertisement expense 600. Traveling expense 400. Both side total 2,34,280. Adjustment. Prepare insurance 200. Jay withdrawn goods of rupees 2,000 from business for his personal use. Goods of 4,000 purchased on credit on 28 March 17, which is not recorded in the book. Write off 400 as bad debt and provide 5% bad debt reserve. There is no need of discount reserve on debtors. Provide 20% depreciation on plant and machine and 5% on furniture and fittings. Here is final accounts: trading account, profit loss account, profit loss appropriation account, partners current account. Because અહીં ફ્લક્ચ્યુએશન કેપિટલ મેથડ છે, બીકોઝ કરંટ બેલેન્સ, કરંટ અકાઉન્ટ બેલેન્સ ઇઝ મેન્શન, એટલે ટ્રાયલ બેલેન્સ ની અંદર કરંટ અકાઉન્ટ છે એટલે આપણે કરંટ અકાઉન્ટ બનાવીશું. ફ્લક્ચ્યુએશન કેપિટલ મેથડ છે એટલે કેપિટલ સિવાયની જે ઇન્ફોર્મેશન હશે એ કેપિટલ અકાઉન્ટની જગ્યાએ કરંટ અકાઉન્ટમાં આવશે. કેપિટલ અકાઉન્ટ બેલેન્સ, હવે આ કેપિટલ અકાઉન્ટ આ ફર્સ્ટ સમ છે એટલે બનાવીએ, નહીં તો એની કોઈ જરૂરિયાત નહીં મળે. કરંટ અકાઉન્ટ બનાવ્યું હોય તો કેપિટલ બેલેન્સ જે છે એમાં કેપિટલ અકાઉન્ટમાં જે ઇન્ફોર્મેશન આવતી હતી એ બધી એમાં આવશે, એટલે ઓપનિંગ જે બેલેન્સ હશે એ જ ક્લોઝિંગ બેલેન્સ પણ આવશે. એટલે ડાયરેક્ટ જે ઓપનિંગ બેલેન્સ છે એ એઝ અ ક્લોઝિંગ બેલેન્સ આપણે અહીંયા લખી દઈએ તો ચાલે. એટલે ફર્સ્ટ સમ છે એટલે બનાવીએ છીએ આ ટાઈપનો, પછી આપણે એને કાઢી નાખીશું. એડજસ્ટમેન્ટ થી આપણે સ્ટાર્ટ કરીએ. પ્રીપેડ ઇન્સ્યોરન્સ 200, પ્રીપેડ ઇન્સ્યોરન્સ 200, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 1,000, એક્સપેન્સ આફ્ટર પ્રોડક્શન, સો ડેબિટ સાઇડ ઓફ પ્રોફિટ લોસ અકાઉન્ટ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 1,000, પ્રીપેડ છે એટલે માઇનસ થશે 200,
outside 800. Prepaid personal account and receivable, so secondary asset side. Prepaid insurance premium 200. Next, Jay withdrawn goods of 2000 from business for his personal use. એટલે પર્સનલ યુઝ માટે જય ગુડ્સ વિથડ્રોલ કરે છે બિઝનેસ ની અંદરથી, બરાબર? તો ગુડ્સ વિથડ્રોલ કરે એટલે ગુડ્સ આઉટ થશે, એટલે ફર્સ્ટ એન્ટ્રી પરચેસ એકાઉન્ટ એન્ડ સેકન્ડ એન્ટ્રી પર્સનલ યુઝ માટે છે, એટલે સેકન્ડ એન્ટ્રી ઇન ડ્રોઈંગ એકાઉન્ટ. ફર્સ્ટ ઓફ પરચેસ, પરચેસ ફાઇન્ડ કરીએ. ટ્રાયલ બેલેન્સ ની અંદર પરચેસ નથી, તો એઝ અ ઝીરો આપણે એની એન્ટ્રી કરીએ. પરચેસ ગુડ્સ એકાઉન્ટ એન્ડ ઇન થશે, એટલે ડેબિટ સાઇડ ઓફ ટ્રેડિંગ એકાઉન્ટ પરચેસ. પછી આ ગુડ્સ આઉટ થાય છે, એટલે માઇનસ માઇનસ ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ. કરંટ અકાઉન્ટ બનાવવું છે, એટલે કેપિટલ અકાઉન્ટ માં લખવાની જગ્યાએ કરંટ અકાઉન્ટ માં લખીશું ડેબિટ સાઈડ. ફર્સ્ટ ઓફ આપણે કરંટ અકાઉન્ટ બનાવવું છે, એટલે કરંટ બેલેન્સ લખી દઈએ. જય હેઝ ક્રેડિટ બેલેન્સ એન્ડ વિજય હેઝ ડેબિટ બેલેન્સ. ક્રેડિટ બેલેન્સ ક્રેડિટ સાઈડ બાય બેલેન્સ બ્રોક ડાઉન, હિયર ઇઝ 20,000 બાય બેલેન્સ બ્રોક ડાઉન 5,000. નાવ ડ્રોઈંગ, સોરી, ટુ ડ્રોઈંગ એકાઉન્ટ. Next, goods of 4,000 purchased on credit on 28 March 2017, which is not recorded in book. એટલે unrecorded purchase. તો આપણે એની એન્ટ્રી કરીએ, તો ફર્સ્ટ ઇફેક્ટ ઇન પરચેસ એન્ડ સેકન્ડ ઇફેક્ટ ઇન ક્રેડિટર્સ એકાઉન્ટ. પરચેસ છે લઈએ, એની અંદર અનરેકોર્ડેડ છે, એટલે એડ કરીએ અનરેકોર્ડેડ પરચેસ 4,000 minus 2,000 plus 4,000 outside 2,000. Second entry in creditors account, creditors 12,000. Creditors is a personal account and amount payable, so second entry liability side. First of capital account, Jay Vijay. Creditors 12,000 plus unrecorded credit purchase 4,000, so outside 16,000. Write off 400 as bad debt and provide 5% bad debt reserve. Debtors find કરીએ. Debtors 18,400. Debtors personal account and receivable, so balance sheet side. Debtors 18,400. First of bad debt 400. 18,000. 5% bad debt reserve 900. 17,100. Bad debt and bad debt reserve both are debit side of profit loss account. So bad debt trial balance plus bad debt adjustment
minus bad debt reserve trial balance. Bad debt adjustment 400. 900. There is no need to discount reserve on debtors. એટલે discount reserve debtors પર નાખવાનું નથી. આપણે discount reserve after bad debt reserve પછી આવે બરાબર. પણ આપણે discount reserve નથી રાખવાનું એટલે આપણે પહેલેથી જ આ એન્ટ્રી સાઇડ પર મૂકી દીધી છે બરાબર. આઉટસાઇડ મૂકી દીધી છે એટલે આ એડજસ્ટમેન્ટની કોઈ ઇફેક્ટ નહીં રહેશે. ઇફેક્ટ આ રીતે થશે અને બેડ ડેટ રિઝર્વ ધેર ઇઝ નો નીડ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેપ્ટર્સ એટલે ન્યુ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઝીરો થશે. ઓકે એટલે આપણે ફોર્મ બનાવીએ તો આનું શું થશે ટુ ડિસ્કાઉન્ટ એટલે નવી પ્રોવિઝન છે ઝીરો થશે. એટલે અહીં આપણે 17,100 માઇનસ ડિસ્કાઉન્ટ રિઝર્વ નો નીડ એટલે આઉટસાઇડ આટલા જ થશે બરાબર. એટલે આપણે આ લખવાની જગ્યાએ ડાયરેક્ટ બહાર જ કાઢી દીધો આ ફોર્મેલિટી કરવાની જગ્યાએ. હવે સેકન્ડ એન્ટ્રી ઝીરો થાય એટલે આપણે અહીં એન્ટ્રી કરીએ તો ડિસ્કાઉન્ટ રિઝર્વ ટ્રાયલ બેલેન્સ પ્લસ ડિસ્કાઉન્ટ રિઝર્વ એડજસ્ટમેન્ટ માઇનસ ડિસ્કાઉન્ટ રિઝર્વ ટ્રાયલ બેલેન્સ. ડિસ્કાઉન્ટ આમાં નથી નવું ઝીરો એટલે ઝીરો થશે. એડજસ્ટમેન્ટમાં ઝીરો આવે એટલે ઝીરો. ડિસ્કાઉન્ટ અંદર બેલેન્સ શીટની અંદર મેન્શન નથી. ડિસ્કાઉન્ટ રિઝર્વ મેન્શન છે 380 એટલે માઇનસ 380 એટલે આઉટસાઇડ આવે. એટલે આવી રીતનું હોય ત્યારે આપણે આ બધું ફોર્મ કરવાની જગ્યાએ ડાયરેક્ટ જ આપણે ડિસ્કાઉન્ટ રિઝર્વની રિક્વાયરમેન્ટ ન હોય તો જે ટ્રાયલ બેલેન્સમાં હોય એ આપણે ક્રેડિટ સાઇડ લખી દેવું. આ એટલા માટે સમજાવું છું નહીં તો તમને એમ થાય કે ડિસ્કાઉન્ટ રિઝર્વ આપણે આ બાજુ લખીએ દર વખતે તો આ વખતે કેમ આ બાજુ લખ્યું તો એ આવી રીતના લખીએ તો પણ આ બાજુની સાઈડ જ આવી જશે. એટલે આપણે ક્રેડિટ સાઈડ લખી દઈએ બાય ગ્રોસ પ્રોફિટ ફર્સ્ટ ઓફ બાય ડિસ્કાઉન્ટ રિઝર્વ 3. નેક્સ્ટ પ્રોવાઇડ 20% ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીન એન્ડ 5% ઓન ફર્નિચર. પ્લાન્ટ એન્ડ મશીનરી 20,000 અસેટ સાઇડ. પ્લાન્ટ એન્ડ મશીન 20,000 માઇનસ ડેપ્રિસિએશન 20% 16,000. Depreciation debit side of profit loss account to depreciation on plant and machine 4,000. 5% on furniture 5,000 asset side. માઇનસ ડેપ્રિસિએશન 5% 250 4,750. ડેપ્રિસિએશન સેકન્ડ એન્ટ્રી ડેબિટ સાઇડ ઓફ પ્રોફિટ લોસ અકાઉન્ટ ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 250. એડજસ્ટમેન્ટ ફિનિશ. નાઉ ટ્રાયલ બેલેન્સ. Capital account 80,000 and 60,000 in capital account by balance broke down 80,000 and 60,000. Current balance I will give. Closing stock 27,300. Trial balance ma se lekar asset side. Closing stock 27,300. ટ્રેડિંગ એકાઉન્ટ ક્રેડિટ બેલેન્સ છે એટલે આપણે ક્રેડિટ થઈ લખીએ બાય ટ્રેડિંગ એકાઉન્ટ
credit balance chilo credit side 30,900. Sir, amar jo information diji koi amar trading account ma nahi hoyta as a gross profit direct apra ye rakhi diye tokhon chalche. Cash on hand 280, cash on hand asset side. करंट अकाउंट विथ बैंक એટલે બેંકમાં બેલેન્સ છે પણ કરંટ અકાઉન્ટમાં હોય કે સેવિંગ અકાઉન્ટમાં હોય કે ફિક્સ ડિપોઝિટ હોય એક બેલેન્સ જ છે પર્સનલ અકાઉન્ટ એન્ડ રિસીવેબલ સો સેકન્ડ ફર્સ્ટ પર્સનલ અકાઉન્ટ એન્ડ રિસીવેબલ સો એસેટ્સ એન્ડ કરંટ અકાઉન્ટ વિથ બેંક बैंक में चालू खातु छे ने एनी अंदर बैलेंस छे 7,000 फिक्स डिपोजिट विथ बैंक $40,000 डेप्टर्स आवी गयु सैलरी डेबिट साइड सैलरी 18,500 एक्सपेंस आफ्टर प्रोडक्शन फ्री होल्ड एंड असेट असेट साइड 60,000 प्लांट मशीन आवी गई फर्नीचर फिक्स फर्नीचर आवी गई फैक्ट्री ऑन लीज एसेट साइड फैक्ट्री ऑन लीज $5,000 हम आम डेट आपेली है लीज विल बी एंडेड ऑन 31 मार्च 2020 अत्यार सुधी लीज कई डेट थी स्टार्ट था ही आपेलो तो आमा एंड ऑफ द डेट आपेलो छे એટલે 2023 એટલે કેટલા યર્સ થશે તો અહીંયા છે ઓપનિંગ યર્સ એન્ડ 31 માર્ચ 17 ઇઝ એન્ડિંગ સો ઓપનિંગ 1 એપ્રિલ 16 to 31st March 17, first year. 1st April 17 to 31st March 18, second year. 1st April 18 to 31st March 19, third year. 1st April 19 to 31st March 20, fourth year. 1st April 20 to 31st March 2021, fifth year. 5 years થશે. 16 to 2021. 1st April 16 to 31st March 21 લીઝ નો પીરિયડ છે 5 years એટલે 5 years ની અંદર આપણે એને રિટર્ન ઓફ કરવાનો આમાં પરચેસ ડેટ નથી એટલે આપણે આજ જે અમાઉન્ટ છે એ જ આપણે પરચેસ અમાઉન્ટ કરી લઈએ રિટર્ન ઓફ 5000 ડિવાઈડ બાય 5 years 1000 આઉટસાઇડ 4000 આ 5 યર્સ કેવી રીતના તો લખી રાખજો 1st એપ્રિલ 16 ટુ 31st માર્ચ 2021 રિટર્ન ઓફ ડેબિટ સાઇડ ઓફ ફેક્ટરી 1000 लोन ऑफ पार्टनर विजय पर्सनल अकाउंट एंड पेएबल सो लायबिलिटी साइड विजय लोन 1st October 16 30,000 इंटरेस्ट ऑन लोन हिडन एडजस्टमेंट पार्टनर्स लोन छे એટલે 6% इंटरेस्ट इंटरेस्ट ऑन लोन अंदर नथी मेंशन એટલે આપણે 0 એટલે 0 આપણે એન્ટ્રી કરીએ ને
to interest on Vijay's loan 0 plus outstanding $30,000 into 6/100 into 6/12 $900 outside $900 outstanding interest on loan. Discount is on debtors, how you? Bad debt is a 1000. Trial balance. Insurance premium printing stationery 600. To printing stationery 600. Creditors are you? Bad debt 200. Bad debt 200. Outside 500. Advertisement expense 600. Advertisement expense 600. Traveling expense 400. Net loss. Sorry, this whole factory 30,000. 30,000 minus return of 30,000 divided by 5 years, 6,000, 24,000. Return of this whole factory 6,000. Achha na, apra trading account ma apra nakhi sakiye because return of factory. Factory production time e use thai, apra niye apra nakhi sakiye. અહીંયા પણ નાખી શકીએ બરાબર ફેક્ટરી છે રિટર્ન ઓફ આપણે બધે એવરી ટાઈમ અહીંયા નાખીએ છીએ એટલે આપણે અહીંયા જવા દઈએ
प्रॉफिट के लॉस में कोई डिफरेंस नहीं आवशे। क्रेडिट साइड डेबिट साइड टोटल वधी जशे। जय विजय। प्रॉफिट लॉस सेविंग रेशियो मेंशन है तो 1:2 सर नेट लॉस अपना ये लाइन सम टू नेट लॉस पची क्लोजिंग करिए 3:7 डिविजिबल लॉस20,000 balance carry forward. डेबिट साइड जाए हुए लायबिलिटी साइड जो इस करंट अकाउंट क्रेडिट साइड आए हुए असेट साइड अकाउंट न बनाए तो चले कारण के ओपनिंग बेलेंस क्लोजिंग बेलेंस डायरेक्ट ट्रायल बेलेंस आ बेलेंस डायरेक्ट अँ लखी जाए तो चले। नेक्स्ट मंथ आप रीत कर खाली आटल फर्क है करंट अकाउंट आप समझे सोल्यूशन सांज सुधी में तक मोकली दीजिए।